जय आदिवासी, जय जोहार, अथवा तो जोहार पण कही शकाय, कारण के प्रकृति धर्म नो जय हो, आप सौ नो जय हो, सबका भला हो। आ छे ने जे भावना छे, ए भावना आदिवासी समाज में प्रवर्तमान छे, परापूर्वथी पर प्रवर्तमान छे। अने एटले ज आपणे आजे ज्यारे 9 ऑगस्ट छे त्यारे विश्व आदिवासी दिवस निमित्ते थोड़ीक वात आपणे आदिवासी समाजनी करीशुं। कारण के आदिवासी समाज ए आम तो विश्वव्यापी छे, पण आपणे भारतमां सौथी जूनामां जूनो जे समाज ए आदिवासी समाज छे। आ देशना साचा धणी जे छे ए आदिवासी छे, बाकीना जे छे ए बारथी आवेला छे। एवू भारतनी सुप्रीम कोर्ट ना जजमेंट मुजब आपणे कहीए छे। मने घणा लोको पूछे छे तमे बारथी आव्या के, मने लागे छे के अमेरिका इज अ कंट्री ऑफ इमिग्रंट्स, अने ए रीते भारत पण कंट्री ऑफ इमिग्रंट्स छे। आर्यो अनार्योनी थियरी तमे मानो न मानो, आर्यो द्रविडनी थियरी तमे मानो न मानो, पण आपणे त्यां आदिवासी जे छे ए आदिवासी विशे जे जजमेंट सुप्रीम कोर्टे आप्युं छे, सुप्रीम कोर्टनी खंडपीठे आप्युं छे, ए 5 જાન્યુઆરી 1911નું જે જજમેન્ટ છે, માર્કંડેય કાટઝુ અને જ્ઞાનસુધા મિશ્રા બંને જજીસનું જજમેન્ટ છે, અને ઇતિહાસનો અભ્યાસ કરીને, નૃવંશશાસ્ત્રનો અભ્યાસ કરીને એ આપણી સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ આપ્યું છે। અને આ જજમેન્ટ એ દ્રવિડોને પણ બહારથી આવેલા ગણાવે છે। આર્ય અને દ્રવિડની થિયરીમાં ઘણા લોકો માને ન માને, છતાંય આપણા અભ્યાસક્રમમાં તો ચાલે છે, ગુજરાતના અભ્યાસક્રમમાં આદિવાસીઓને વનવાસી કરી નાખવાનું પણ એકાકી ઝુંબેશ ચાલે છે। એની સામે આદિવાસી સમાજે જે વિરોધ નોંધાવ્યો, કારણ કે આદિવાસી અને વનવાસી એ બંનેમાં ઘણો બધો ફરક છે, અને આ ફરક આપણે સમજવો પડે। માત્ર આદિવાસીઓના અધિકારોની આપણે વાત કરીએ છીએ એમ નહીં, પણ આદિવાસી સમાજના ઇતિહાસની વાત કરીએ છીએ। આજે હું આદિવાસી ન હોવા છતાં મને આદિવાસી પ્રજા માટે જે અનુબંધ છે, જે પ્રેમભાવ છે, અને હું વાત કરું છું ત્યારે કેટલાકના પેટમાં તેલ પણ રેડાય છે। કારણ કે હું એમ કહું છું કે આદિવાસી શબ્દ એ જ સાચો શબ્દ છે, વનવાસી નહીં। અને એ આદિવાસીઓની જે લડત છે એની સાથે હું જોડાયેલો છું એમ કહું તો ચાલે, હું મારી જાતને જોડું છું। સદનસીબે ગુજરાત સરકારે પોતાના પાઠ્યપુસ્તકોમાંથી વનવાસી શબ્દને દૂર કર્યો, કારણ કે વનવાસીમાં બધા જ આવી શકે। હું પણ વનમાં જઈને, જંગલમાં જઈને રહું તો આવી શકે। હમણાં મહારાષ્ટ્ર સરકારના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારીએ એક આદેશ બહાર પાડ્યો છે, આદિવાસીઓ પોતાની જમીન છે ને વેચી શકે, આદિવાસીઓ આદિવાસીને આપી શકે, દલિતો દલિતોને આપી શકે। આ પ્રકારના જે કાયદાઓ છે એમાં કાયદાઓમાં ફરક એટલા માટે કરવામાં આવે છે કે આદિવાસીઓની જે સંપત્તિ છે, જંગલો, જમીન, નદીઓ, આના ઉપર એમનો પહેલો અધિકાર છે, એ અધિકાર છીનવવાની સતત કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે બીજા કોઈ રાજકીય પક્ષો સત્તામાં હોય, સત્તાધીશોની આ કોશિશ થતી રહી છે। આપણે ત્યાં વિદેશથી આવેલા લોકો જ નહીં, પણ આપણા દેશી લોકોએ પણ આદિવાસીઓનું સતત શોષણ કર્યું છે। અને હવે જ્યારે આદિવાસી સમાજ જાગ્યો છે, ત્યારે હું તો એમ કહીશ કે આદિવાસી સમાજ પોતાની અંદર છે ને આંતરકલહમાં ન રહે, સંગઠિત અવાજ કરે, અને સંગઠિત અવાજ સાથે પોતાના અધિકારો બંધારણે 5મી અને 6ઠી અનુસૂચિના જે અધિકારો આપ્યા છે, પોતાના
बहुमती वाला प्रदेशों नी अंदर पोताना स्वायत्त शासन नी जे आखी बात छे एमा एनु अनुसरण थाय तो एमा न तो नक्सलवाद आवे छे न हिंसा आवे छे, एमा मात्र ने मात्र बंधारणीय अधिकारो आवे छे। अने विश्व आदिवासी दिवस ज्यारे छे आजे त्यारे अने आपणे वात करीए छे त्यारे मारी वात जे लोको आदिवासी समाजना लोको पण सांभळे छे ने बिन आदिवासी समाजना पण लोको सांभळे छे ए बधाने मारी एक ज विनंती छे के आपणे भारतमां अनेकतामां एकतामां आपणे जीवीए छीए। आ भारत आपणे भारतीय छीए अने आ भारत आपणुं छे एनो आपणने गर्व छे। પણ આદિવાસી સમાજને અવગણવાની કોઈ પણ કોશિશ કરે, એનું શોષણ કરવાની કોઈ પણ કોશિશ કરે તો એનો સંગઠિત રીતે આપણે વિરોધ કરવો જોઈએ, એટલું તો મારે આ તબક્કે કહેવું જોઈએ। હું જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ડાયરેક્ટર રહ્યો ત્યારે ત્યાં મારા મોટાભાગના વિદ્યાર્થીઓ એમફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓ હતા અને મને ગર્વ છે। અને આદિવાસી વિદ્યાર્થીઓની અલગ અલગ બોલી, અલગ અલગ પરંપરાઓ, ધારો કે દાંતાનો જે આદિવાસી છે અને દક્ષિણ ગુજરાતનો જે આદિવાસી છે એ બંનેની ભાષા, એમની બોલી એ જુદી જુદી છે। દાહોદનો જે આદિવાસી છે અને ડાંગનો જે આદિવાસી છે એની બોલી જુદી જુદી છે। વ્યારાનો આદિવાસી છે એની ભાષામાં જુદી વાત આવશે, મરાઠી શબ્દો આવશે। ઉત્તર ગુજરાતનો જે આદિવાસી છે એની પણ, બધા આદિવાસી, વિજયનગરનો જે આદિવાસી છે એની, એનામાં છે ને રાજસ્થાનીના શબ્દો આવશે, મધ્યપ્રદેશના શબ્દો આવશે, દાહોદમાં છે ને હિન્દી મિશ્રિત હશે। હું હંમેશા વિદ્યાર્થીઓને કહેતો રહ્યો છું કે તમે જે છો, બાર ગાઉએ બોલી બદલાય તો આપણને છે ને એના માટે કોઈ છોચ ન હોવો જોઈએ। આપણને આપણા પ્રદેશનો, આપણી જ્ઞાતિનો, આપણી બોલીનો, આપણા સંસ્કારોનો આપણને ગર્વ હોવો જોઈએ। પણ આપણે આ ભારતમાં વસીએ છીએ જે ભારતમાં અનેકતામાં એકતાની વાત છે, અને એટલે જ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આપણે મનાવીએ છીએ ત્યારે આપણે તમામ આદિવાસી જે વિસ્તારોના લોકો છે એ બધાને જોહાર કહીએ છીએ, એમને વંદન કરીએ છીએ, જય આદિવાસી કહીએ છીએ। આપણે છે ને આપણી સંસ્કૃતિ અને પરંપરા છે એનું જતન કરવાની વાત કરીએ છીએ, એના અધિકારો છીનવવાની વાત નથી કરવાની। એટલે જ જ્યારે એ પોતાને માટે જાગૃતિ અનુભવે, જ્યારે એને અન્યાયની અનુભૂતિ થતી હોય ત્યારે એમાંથી કોઈ હિંસાનું આંદોલન ન જાગે એની કાળજી છે ને શાસકોએ રાખવી પડે, અને એ આંદોલનને કચડવા માટે એને નક્સલવાદી આંદોલન ગણાવી દેવું કે એને માઓવાદી ગણાવી દેવું એ તો હળાહળ અન્યાય છે। આદિવાસી અધિકારોની જાગૃતિને આપણે પોષવી પડે। મહાત્મા ગાંધીની અહિંસા જે છે એને આપણે આત્મસાત કરેલી છે, અને એટલા માટે જ આપણે, ભારત એ અહિંસાનો પ્રદેશ છે, પણ ભારતની સાર્વભૌમત્વ જે આપણી અધિકાર સીમાઓ છે એના ઉપર કોઈ આક્રમણ કરે તો આપણે એ સાંખી લેવાના નથી, એમાં પછી આદિવાસી હોય કે બિન આદિવાસી હોય। મને આજે થોડીક વાત એ કરવી છે, કારણ કે આજકાલ બિરસા મુંડાની ખૂબ વાત થાય છે। આદિવાસી સમાજમાં કેટકેટલા ક્રાંતિકારીઓ રહ્યા, મને 1940માં રામગઢમાં, બિહારમાં, ઝારખંડમાં ત્યાં મૌલાના આઝાદની અધ્યક્ષતામાં, અને એ વખતે કોની કોની ઉપસ્થિતિ હતી, એ કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું 1940માં, અને 1940ના એ અધિવેશનમાં 18-20 માર્ચ 1940 ત્યારે ત્યાં મહાત્મા ગાંધી પણ હતા, પંડિત નહેરુ પણ હતા, સરદાર પટેલ પણ હતા, સુભાષચંદ્ર બોઝ પણ હતા, એમએન રોય પણ હતા, રાજેન્દ્ર બાબુ તો યજમાન હતા, રાજેન્દ્ર પ્રસાદ તો, કારણ કે એ વખતે તો બિહાર હતું અને ઝારખંડની ચળવળ ચાલતી જ હતી, સ્વામી સહજાનંદ હતા,
આ બધા હતા ત્યારે. અને તમને ખ્યાલ હશે કે એ વખતે સુભાષચંદ્ર બોઝ એના પહેલાના જે બે કોંગ્રેસના અધિવેશન હતા, એક હરિપુરા સુરતમાં, સુરત જિલ્લાનું હરિપુરા, ત્યાં સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં જે કોંગ્રેસનું અધિવેશન મળ્યું, અને બીજું ત્રિપુરી. ત્રિપુરી એટલે આપણે જબલપુર પાસે આવેલું ત્રિપુરી. કોંગ્રેસની પોતાની સત્તાવાર વેબસાઇટ ઉપર એ ત્રિપુરીને બદલે ત્રિપુરા લખેલું છે. આ એમની કક્ષા છે, આ એમની જાણકારી છે. ત્રિપુરી અને ત્રિપુરા, ત્રિપુરા તો ઈશાન ભારતમાં છે, ત્રિપુરા રાજ્ય છે, પણ આ ત્રિપુરીની વાત છે જ્યાં સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષતા કરી. અને એના પછી જે ઇલેક્શન થયું એમાં પટ્ટાભી સીતારામૈયા અને સુભાષચંદ્ર બોઝ એ વખત જે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ફરીને જ્યારે ચૂંટણી લડ્યા સુભાષચંદ્ર બોઝ, ત્યારે 203 વોટથી પટ્ટાભીને એમણે હરાવ્યા હતા. અને 1940ના એ અધિવેશનમાં સુભાષબાબુ આવ્યા, પણ એના પછી છે ને એ કોંગ્રેસથી નોખા થઈ ગયા અને એમણે અલગ પક્ષ રચ્યો. પણ મારે જે વાત કરવી છે એ વખતની કોંગ્રેસનું જે સોવિનિયર બહાર પડેલું એ અધિવેશનનું, એમાં મને બિરસા ભગવાન એના વિશે, રેબેલ પ્રોફેટ્સ ઓફ આદિવાસી, મને એમાં મળી આવે છે. એટલે બિરસા મુંડાનું અત્યારે છે ને આપણે સ્મારકો કરીએ છીએ, આ કરીએ છીએ, પણ મને લાગે છે જીસી સોંધીએ એ વખતે જે એમના વિશે લખ્યું હતું લખાણ, એ આજે એવું ને એવું છે. આપણે બિરસાને એ જ રીતે, એ જ આદરથી, અને આ જ બિરસાની છબી પણ એમાં અંકિત છે. તો બિરસા ભગવાનને આપણે વંદન કરીએ છીએ. મને આદિવાસી સમાજના ઘણા બધા ક્રાંતિકારીઓની વાત પણ કરવાની ઈચ્છા થાય છે, પણ આ ઘટનાક્રમ કેવો હતો કે આદિવાસી સમાજ એટલે મૂળ આ દેશના મૂળ નિવાસીઓ, અને ધીરે ધીરે બહારથી જે લોકો આવતા ગયા, એમની જમીનો હડપતા ગયા, એમની જમીનોથી એમને વંચિત કરતા ગયા, જંગલો તરફ ધકેલતા ગયા, જંગલો સાફ કરતા ગયા, અને આદિવાસીઓને જમીનના અધિકારોથી વંચિત કરતા ગયા. અને છેવટે આપણે આઝાદી આવ્યા પછી જે કાયદાઓ કરવા માંડ્યા એમાં છે ને એમને અધિકારો આપણે આપીએ છીએ તો એ ઉપકાર નથી. આદિવાસીને જમીનના અધિકારો આપવાના કાયદાઓ કરવા, જેનો અમલ ભાગ્યે જ કોઈ સરકાર યોગ્ય રીતે કરી રહી છે, આ પક્ષની સરકાર હોય કે બીજા પક્ષની સરકાર હોય. એટલે હું તો એમ કહું છું કે આદિવાસીઓનું સત્વશીલતાનું જે આખું પરિબળ છે, સંગઠિત રહીને એમણે છે ને પોતાના અધિકારો માટે જે જાગૃતિ હોવી જોઈએ. મેં કહ્યું ને કે બિરસા એ ઝારખંડની વાત એ વખતે હતી, અને એના પછી બંધારણ સભામાં એ બહુ, અત્યારે તો ભાગ્યે જ કોઈ એ નામને યાદ કરે છે, એ જયપાલસિંહ મુંડા બંધારણ સભાની અંદર એ આગ્રહ કરી રહ્યા હતા કે અમને આદિવાસી ગણાવો. આપણા ઠક્કર બાપા એવી ઠક્કર, અમૃતલાલ ઠક્કર, આમ તો આદિવાસીઓના મસીહા કહેવાય, દલિતોના મસીહા કહેવાય, એ બંધારણ સભામાં એ પણ હતા, ને આદિવાસીઓના અધિકારો વિશે એમણે ખૂબ કામ કર્યું. એ ઠક્કર બાપા એ આદિવાસી શબ્દના આગ્રહી હતા, વનવાસી નહીં. ડૉક્ટર આંબેડકરે એમ કહ્યું મુંડાની આ માગણી સામે કે ઘણા બધા આદિવાસીઓમાં ઘણા બધા જાતિઓ હોય છે, એટલે એટલા માટે આપણે શિડ્યુલ ટ્રાઇબ્સ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. શિડ્યુલ ટ્રાઇબ્સ, મને લાગે છે કે આદિવાસીઓ પોતાને આદિવાસી, આદિવાસી અથવા આદિ જાતિ એ કહેવાનો આગ્રહ રાખે છે. આપણે કાકા સાહેબ કાલેલકરે આદિવાસીઓને ગિરિજન કહ્યા. હવે ગિરિજનમાં તો હું પણ ગિરિમાં જઈને વસું, અને હું બિન આદિવાસી હોઉં તો પણ હું ગિરિજન ગણાવું. એટલે ગિરિજન કહેવા એમાં જે આદિવાસી હોવાનો જે ભાવ આવે છે એ નથી આવતો. અને એટલા માટે મારે આજના તબક્કે મને જે
ડૉક્ટર ટીના દોશીએ જે પુસ્તકો, આમ તો એમનો એમના છે ત્રણ પુસ્તકો મારી પાસે છે, આદિવાસી આંદોલનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, આમાં ઇતિહાસની આખી વાત કરી છે. અને એમાં મને તો નવાઈ એ વાતની લાગી કે આપણે ત્યાં જે આંદોલનો થયા, આદિવાસીઓના આંદોલનો થયા, એમણે આ આદિવાસી આંદોલનો ગુજરાતના અને રાષ્ટ્રીય સ્તરના ભારતના એ એમના પુસ્તકો જે છે એની અંદર 129 જેટલા આદિવાસી આંદોલનોનો એમણે ઉલ્લેખ કર્યો છે, વિગતો આપી છે, એના ક્રાંતિકારીઓને છે ને એમણે વર્ણવ્યા છે અને શું શું એમણે એમના ઉપર વીત્યું છે એ, અને દેશી અને વિદેશી લોકોએ જે આદિવાસીઓ ઉપર અત્યાચાર કર્યા, એમના એમની સંપત્તિ હડપી લીધી, એની સામે એમણે છે ને જે સંઘર્ષ કર્યો એની વાતો છે. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજોની સામે થયો, એના પહેલાથી આદિવાસીઓ એ અંગ્રેજોની સામે લડતા રહ્યા છે. ક્રિશ્ચિયન મિશનરી પોતાનો પ્રભાવ આદિવાસી સમાજ ઉપર પાડવાની કોશિશમાં સતત રહી છે અંગ્રેજોના શાસન દરમિયાન. પણ એ ક્રિશ્ચિયન મિશનરીમાં તૈયાર થયેલા જયપાલસિંહ મુંડા જેવા પણ એ અંગ્રેજોની સામે લડ્યા છે, ઝઝુમ્યા છે આદિવાસીઓની સામે. ઓક્સફર્ડમાં ભણેલા જયપાલસિંહ મુંડા બંધારણ સભાના એ સભ્ય હતા અને બહુ બોલકા સભ્ય હતા, અને ઓલિમ્પિકમાં એ હોકીના ખેલાડી પણ રહ્યા. એ જયપાલસિંહને આજે ભૂલાવી દીધા છે આપણે. એમણે તો ઝારખંડની અલગ ઝારખંડની જે વાત કરી, કારણ કે ઝારખંડમાં જે સંપત્તિ, એના ભૂમિમાં જે સંપત્તિ હતી એના ઉપર બીજા બધાનો ડોળો હતો. આદિવાસી વિસ્તારોમાં જે કુદરતી સંપત્તિ છે એના ઉપર બીજાઓનો ડોળો છે, અને એટલા માટે કાયદાઓમાં છટકબારીઓ રાખવામાં આવે છે. આજે પણ એ થઈ રહ્યું છે. અને મેં જે ઉલ્લેખ કર્યો, મહારાષ્ટ્રના ગવર્નર એમણે ભગતસિંહ કોશિયારીએ જે હમણાં સુધારો કરાવ્યો છે, એ સુધારો કારણ કે આદિવાસીઓના અધિકારોના સંદર્ભમાં રાષ્ટ્રપતિ જ કરી શકે, ગવર્નર જેને એના અધિકારોના સંરક્ષક ગણાય, પણ જ્યારે સંરક્ષક જ ભક્ષક બને ત્યારે આદિવાસીઓએ જાગૃત રહેવું પડે. અને એટલે જ આપણને આ સમાજ માટે ગર્વ છે. હું તો એમ કહું કે વેરિયર એલ્વિન, આપણા બહુ જ મોટા ગજાના નૃવંશ શાસ્ત્રી હતા, અંગ્રેજ હતા, ઓક્સફર્ડમાં ભણેલા હતા, પણ પછી છે ને એમણે ભારતીય નાગરિકતા મેળવી અને આપણા થઈને રહ્યા. એ એમ કહે છે કે ભારતના ખરા સ્વદેશી આદિવાસીઓ જ છે, તેમની ઉપસ્થિતિમાં પ્રત્યેક વ્યક્તિ વિદેશી છે. આદિવાસીઓ અહીં સૌથી પહેલા આવ્યા એટલે એમના વિશે સૌથી પ્રથમ વિચાર થવો જોઈએ. આ ડૉક્ટર ટીના દોશીએ જે આખો એની ઐતિહાસિક ભૂમિકા મૂકી છે એમાં સૌથી પહેલા મને તો મને નવાઈ એ વાતની લાગી હતી કે આદિવાસીઓની જે વાત થાય છે એમાં મોગલો સામે પણ આદિવાસીઓ ઝઝુમ્યા. મોગલો સામે પણ આદિવાસીઓએ ઈસવીસન 1526 પછી જે મોગલો જે મોગલ બાદશાહો આવ્યા એમની સામે પણ ઝઝુમ્યા. અને સલ્તનત સમય જે હતો, મહંમદ તગલક ને એ બધા જ્યારે શાસકો હતા ત્યારે પણ આદિવાસીઓએ એમની સત્તાને પડકારવાની હિંમત કરી હતી, એ વખતે પણ આંદોલન કર્યું હતું. ટીના દોશીએ લખ્યું છે કે 1324માં મહંમદ તગલકના સમયગાળામાં પણ આદિવાસીઓએ પોતાના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો, બળવા કર્યા હતા, અને એનો એની ખૂબ વિગતવાર એમણે વાત કરી છે. જ્યારે બાહ્ય આક્રમણ થાય છે, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, આ બધાની સાથે આપણા ઘરના જે સ્વાર્થી લોકો હતા એ લોકો પણ ભળ્યા, એમને માટેની સગવડ કરી આપવાની વ્યવસ્થા પણ આપણા જ જે લોકો હતા, મિર્જાફરો હતા, જયચંદો હતા, અમરચંદો હતા, આ બધાએ કર્યું. અને આદિવાસીઓને પોતાના અધિકારોથી, પોતાની સંપત્તિથી, પોતાની જમીનોથી, પોતાના રજવાડાઓથી વંચિત કર્યા. આપણે ત્યાં ઘણા બધા
આદિવાસી રજવાડાઓ પણ હતા, પણ એ રજવાડાઓમાં આપણા દેશી શાસકો અથવા દેશી પ્રજાએ એમની પાસેથી એ રજવાડા છીનવી લીધા, એ વાત પણ આપણે આ તબક્કે યાદ કરવી જોઈએ. આદિવાસી પ્રજા, હું ઘણી વખતે કહું છું, દલિતોને માટે પણ કહું છું કે દલિત રાજવીઓ હતા, મહારાજાઓ હતા, પારસી રાજાઓ હતા, અને 1857ના એ ક્રાંતિના સમયે સ્વાતંત્ર્ય સંગ્રામ જે થયો 1857નો, એમાં સહભાગી થનાર પારસી રાજાઓ અને પારસી લોકોની સંખ્યા ઘણી મોટી હતી. આદિવાસીઓ પણ એમાં સહભાગી હતા અંગ્રેજોની સામે લડવા માટે, પણ આદિવાસીઓ કે દલિતોનો ઇતિહાસ નોંધાય ક્યાં છે? કારણ કે આપણે ત્યાં દરબારી ઇતિહાસ નોંધવાની પરંપરા છે, અને એ પરંપરા આજે પણ એટલી જ અખંડ છે. ઇતિહાસના વિકૃતિકરણ એટલા માટે થઈ રહ્યા છે કે પરંપરાઓ દરબારી ઇતિહાસની પરંપરાઓ છે. જે સત્તામાં છે એનો જય જયકાર કરવો અને એને વંદન કરીને એને માટેનો ઇતિહાસ લખવો, એવું થાય છે. એટલે હું અનંત સુધી વાત કરી શકું, પણ મેં કહ્યું એમ કે આ જે જમીન માલિકી જે હતી આદિવાસીઓની, એમના એમના જે રજવાડાઓ હતા, એ રજવાડાઓ, એમની વન સંપદા, એના પરથી એમના અધિકારો, અને ખાસ કરીને બિહાર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના અધિકાંશ આદિવાસી ક્ષેત્રમાં ખનિજ સંપદા એટલી વિપુલ પ્રમાણમાં છે કે એને લૂંટવા માટે આપણા દેશી શોષણખોરો એ લોકો છે ને કાયદાઓની એસી કી તેસી કરી રહ્યા છે. ઝારખંડ જેવા આદિવાસી બહુલ ક્ષેત્રની અંદર બિન આદિવાસીઓને હવાલે આદિવાસી વિસ્તારો કરવાની જે આખી ઝુંબેશ ચાલે છે, કારણ કે એમાંથી છે ને સત્તાધીશોને ભાગીદારી મળે છે. અને ત્યાં હમણાં જે ચૂંટણી પછી જે સત્તા પલટો આવ્યો એની પાછળનું કારણ પણ આ જ છે. પણ એક શોષક શાસક જાય છે અને બીજો શોષક શાસક આવે છે, અને એની સાથે હાથ મિલવણી કરનારાઓ પણ એ આપણામાં જ હોય છે. મુશ્કેલી એ છે, અને એટલા માટે જ આદિવાસી સમાજ જાગૃત રહે, આદિવાસી સમાજ પોતાના અધિકારો માટે જાગતો રહે, પોતાના આંતરકલહમાંથી બહાર આવે, કારણ કે આ આદિવાસી સમાજનો ઇતિહાસ ખૂબ ગૌરવવંતો છે. અને આપણે આજે વિશ્વ આદિવાસી દિવસ જ્યારે મનાવીએ છીએ ત્યારે માત્ર ઔપચારિકતા પૂરતા આપણે અહોરૂપમ અહોધ્વનિ, તમે સારા અમે સારા આપણે સારા, આવા છે ને ઢોલ પીટીએ કે યોજનાઓને વખાણ કરીએ એમ નહીં, પણ યોજનાઓનો અમલ કેટલો થાય છે. ધારાસભાઓમાં આદિવાસી પ્રતિનિધિઓ છે તો એ આદિવાસીઓના કલ્યાણ માટે શું કરી રહ્યા છે, અથવા તો આદિવાસીઓનું કેટલું અકલ્યાણ કરી રહ્યા છે એના વિશેની જાગૃતિ એ આપણામાં હોવી જોઈએ. આદિવાસી સમાજમાં શિક્ષણની જે આખી એક નવચેતના આવી છે એનાથી મને ખૂબ હરખ થાય છે, હું તો સાચું કહું છું. અને એ નવચેતનાની જ્યોત અખંડ ચાલુ રહે અને અહિંસાના માર્ગે આપણે આપણા અધિકારો માટેના આંદોલનો, ચળવળો એ ચાલતી રહે એવી પણ અપેક્ષા કરું છું. કારણ મેં કહ્યું એમ કે જ્યારે આપણે ત્યાં બહારના બધા જે લોકો, અંગ્રેજો કે મોગલો કે સલ્તનતોના શાસનો હતા, ત્યારે પણ જો આ આદિવાસી પ્રજા એણે પોતાની ખુમારી બતાવી હોય, એણે બલિદાનો આપ્યા હોય, તો આજે તો જે શાસકો છે એ આપણા પોતિકા છે. આપણા એ શાસકોમાં આપણા જે પ્રતિનિધિઓ છે, આદિવાસી પ્રતિનિધિઓ હોય કે બિન આદિવાસી પ્રતિનિધિઓ હોય, એમણે આદિવાસીઓના અધિકારો વિશે એમને યોગ્ય ન્યાય મળે એ દિશામાં પગલાં ભરવા માટેની સક્રિયતા દાખવવી જોઈએ, એવું આ તબક્કે હું માનું છું. અને આટલી વાત કરીને હું આપને
જય આદિવાસી કહીને વિરમોચું.